घेर बैठा गंगा सेवा नी सेवा आपड़ो सीखवा मळशे। तो अहीं विदेशी बधा लोको काम करवा माटे आव्या हता, पोताना नाना नाना टेंट बनावीने रहता था, एमने हूँ मळवा गयो। सांज पड़े लोको बधुं काम बंद करे पछी एमने मळवा जाऊं, पूछवा जाऊं एमने शुं लागे छे, आमांथी केवी रीते बहार आवीशुं, शुं करवुं जोईए, एमनो अनुभव शुं छे, आ बधुं एमने पूछतो हतो। एमने मैं ज्यारे एमना अनुभवो पूछ्या એમાં એક વાત એમણે મને આશ્ચર્યજનક કહી। એમાંની એક ટુકડી હતી, સાચ સ્પેનિશ લોકો હતા, એ લોકો ટર્કીમાં ત્યાંના ભૂકંપ પછી સેવા કરીને આવેલા। મેં એમને પૂછ્યું શું અનુભવ, કે સાહેબ આ તો અદ્ભુત સમાજ છે। કેમ? તો કે અમે આ દુનિયાના અનેક દેશોમાં આવી કોઈ કુદરતી હોનારત થાય તો અમે જતા હોઈએ છીએ, તો ત્યાં કોઈ એનજીઓ જોવા જ ન મળે। બહુ બહુ તો રેડક્રોસ વાળા હોય, બહુ ડબલ તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વાળા હોય, એવી જે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે એવી બે પાંચ હોય, બાકી તો બધા પોતાના ઘર બહાર બેસીને આંસુ સારતા હોય, બધું ખતમ થઈ ગયું હોય। મેં કહું અહીંયા સાહેબ, અહીંયા તો દરેક ગલી મહોલ્લામાં કોઈ ને કોઈ એનજીઓ છે। એમને આપણો ધર્મ સંસ્કૃતિ પરંપરા ખબર ના હોય એટલે અમારા સ્વામિનારાયણના બધા સાધુઓ મોટા મોટા તપેલામાં રસોઈઓ બનાવી બનાવીને લોકોને પીરસતા હોય, એમને એમ લાગે કે આ એટલા બધા એનજીઓ, કોઈ ભૂખ્યું નથી રહેતું, એમને આચરજ થયેલું। મને કે સાહેબ આટલી મોટી સમાજની શક્તિ અમે ક્યાંય જોઈ નથી, આ શક્તિ રાષ્ટ્રના વિકાસમાં જોડાય ત્યારે કેવા અદ્ભુત પરિણામો આપી શકે એ આપણે જાણીએ છીએ। આપણા દેશની આઝાદીનો ઇતિહાસ, આઝાદીના આંદોલનનો ઇતિહાસ એના પૂર્ણ સ્વરૂપમાં હજુ સુધી બહાર આવ્યો નથી। કારણ કેટલાક લોકોને એમ જ લાગે છે કે આઝાદીના આંદોલનમાં એક કુટુંબે જ ત્યાગ કર્યો, બીજા કોઈએ કંઈ કર્યું જ નથી। એક કુટુંબની વાહવાહી કરવામાં સાચા આઝાદીના આંદોલનની વાત, 1100 વર્ષ સુધી ગુલામી સામે લડવાનો જે જંગ, એની વાત પડદા પાછળ છુપાવી દેવામાં આવી છે। એક પાસું મારે આજે કહેવું છે, આ દેશની આઝાદીનું આંદોલન સફળતાને પ્રાપ્ત કર્યું એના પહેલા એ જોવાની સમજવાની આવશ્યકતા છે કે 19મી સદીમાં આ દેશના જે સંતો મહંતો થઈ ગયા, ઋષિ મુનિઓ થઈ ગયા, જે પરંપરાઓ વિકસી, આ પરંપરાઓએ આ દેશમાં આઝાદીના આંદોલન માટેની એક પીઠિકા તૈયાર કરી હતી। સહજાનંદ સ્વામી હોય, સ્વામી દયાનંદ સરસ્વતી હોય, સ્વામી વિવેકાનંદ હોય, હિન્દુસ્તાનને ખૂણે ખૂણે કોઈ એવો જિલ્લો નહીં હોય કે જ્યાં આ કાલખંડમાં કોઈ ભક્ત ન થયા હોય, કોઈ સંત ન થયા હોય અને એમણે સમાજને બેઠો કરવા માટેનું કોઈ વાતાવરણ ન બનાવ્યું હોય। હિન્દુસ્તાનનો કોઈ જિલ્લો એવો નહોતો, હિન્દુસ્તાનના કોઈ જિલ્લાનો એવો દસકો નહોતો કે જ્યાં સ્વાભિમાન માટેની વાત ન થઈ હોય, સત્વની ચર્ચા ન થઈ હોય, સાંસ્કૃતિક અધિષ્ઠાનને ફરી બેઠું કરવા માટેની મક્કમતાપૂર્વક વાત ન થઈ હોય એવો એક પણ દસકો નહોતો। અને એ જે પીઠિકા તૈયાર થઈ એના કારણે હિન્દુસ્તાનમાં સ્વરાજ્ય માટેનું એક વાતાવરણ બન્યું અને સ્વરાજ્યના આંદોલનનું નેતૃત્વ કરનારાઓને એમાંથી તાકાત મળી, રસકસ મળ્યા। ઇતિહાસે આ વાતનો સ્વીકાર કરવો પડશે કે આ દેશની સંત પરંપરાએ, આ દેશના ઋષિઓ મુનિઓએ આઝાદીના આંદોલનની પીઠિકા તૈયાર કરવાનું કામ કર્યું।
भाईओ बहनों मने जे ईश्वरे नानी मोटी समझ आपी छे ए समझ ने आधारे मने एवुं लागे छे कि 21मी सदी हिंदुस्तानी सदी बने, 21मी सदी एनु नेतृत्व हिंदुस्तान करे एनी पीठिका रचवानु काम पण 20मी सदीना उत्तरार्धमा अने 21मी सदीना प्रारंभमा भारतनी सांस्कृतिक चेतना द्वारा थई रह्युं छे अने एना सुफळ नजीकना भविष्यमा भारत अने विश्व जोशे एवो मारो पूरो विश्वास छे। हिंदुस्तानना कोई पण खूणे जो सामूहिक सांस्कृतिक चेतनानु वातावरण छे। आप स्वामीनारायण परंपराना कोई पण कार्यक्रमो जुओ आवी सामूहिक चेतनाना दर्शन थाय। साई बाबा जुओ, शिरडी जुओ, मां अमृतानंदमयी जुओ, ब्रह्मा कुमारी जुओ, स्वाध्याय परिवार जुओ, चारे तरफ देशना खूणे खूणे लाखों की संख्या में आवा मेलावड़ा चाली रहा है, अविरतपणे चाली रहा है, कोई विराम ज नहीं। एनो अर्थ ए थयो के आ देश की एक चेतना जगावानो एक संतो द्वारा अद्भुत प्रयास थई रह्यो छे। सांस्कृतिक अधिष्ठान ने पुनर्जागृत करवा माटेनो एक जबरदस्त मोटू काम थई रह्यो छे अने एना सुफळ 19मी सदीनी संत शक्तिना कारणे भक्ति युगना कारणे भक्ति आंदोलनना कारणे भारतनी चेतना जागृत थई अने आजादीने प्राप्त करी 20मी सदीना उत्तरार्ध अने 21मी सदीना प्रारंभमां फरी एक वार आ चेतनानो पुनर्जागृत थयो छे। मने खातरी छे 21मी सदी हिंदुस्तानी सदी बनवा माटे आ पायानुं काम थई रह्युं। तमारामांथी कालूपुर स्वामीनारायण मंदिर में घणा लोको गया हशे, प्रभु चरणे जईने आशीर्वाद पण लीधा हशे, पण कदाच बहु ओछा लोकोने खबर हशे के कालूपुरना स्वामीनारायण मंदिरनी अंदर राष्ट्र जागृतिनुं केवुं मोटुं काम थयुं छे। बहु ओछाने खबर हशे। हमणा हुं यूनेस्को द्वारा आयोजित एक वर्ल्ड हेरिटेज ना कार्यक्रम में बोलवा गयो हतो अने त्यां मैं जरा आ बात नो उल्लेख कर्यो तो एमने आश्चर्य थयुं हतुं, तमने पण आश्चर्य थशे। अने हवे तमे जरा कालूपुर स्वामीनारायण मंदिर जाओ त्यारे ईश्वरना आशीर्वाद तो लेजो ज, संतोना आशीर्वाद लेजो, गुरु महाराज ना आशीर्वाद लेजो, पण साथे साथे त्यां दीवालो उपर लाकड़ानी जे कोतरणी छे ने एने पण समझवानो प्रयास करजो। आपने जाणीने आश्चर्य थशे स्वामीनारायण मंदिरनी अंदर जारे आपणे गुलामीमां जीवता हता, अंग्रेज सल्तनतनो खौफ हतो, आजादीनी वात करो तो तमारू बधुं खतम करी नाखे एवी स्थिति हती, एवे समये कालूपुर स्वामीनारायण मंदिरनी अंदर 1857 स्वातंत्र संग्रामनी बधीज घटनाओ लाकड़ामां कोतरणी करीने मूकवामां आवेली छे। आप कल्पना करो अहींनी सांस्कृतिक चेतना पर देशभक्ति केटली तरबतर छे। नहीं तो ये वक्ते शिक्षापत्री तो एम के भाई राजा हमे मोर्चो न मंडाय, शिक्षापत्री एम के सरकार जोड़े हमेशा दोस्ती ज राखवानी, पण आ संतोना परंपराए अंग्रेज सल्तनतनी सामे माथुं ऊंचकू कर्युं तो अने 1857 स्वातंत्र संग्राम ने त्यां उभो करी दीधो। मित्रों एना माटे देश अने संस्कृतिनी परंपरा माटे एक एक आदर भाव जोईए, एक समर्पण जोईए, त्यारे शक्य बनतुं होय छे। एवी एक महान परंपरा अने आजे भूजनी अंदर आटलू भव्य मंदिर बन्यू छे अने ए पण आरसनू। आपणे हिमालय में जईए ने
તમારામાંથી કેટલા લોકોને હિમાલયમાં જવાનો અવસર મળ્યો છે મને ખબર નથી. મને ખૂબ અવસર મળ્યો છે. મને કૈલાસની યાત્રાનો અવસર મળ્યો છે. પગે ચાલીને બરફના પહાડો વચ્ચે કેમ જીવાય મને ખબર છે. તો ત્યાં એક સૂચના આપે કે તમે બાકી બધું કરજો પણ ઉઘાડી આંખે આ બરફ સામે જોતા નહીં. જો સૂર્ય કિરણનો રિફ્લેક્શન આંખ પર આવે બરફ પર તો આંખ ગુમાવવાનો વારો આવે એટલી એની ઉર્જા હોય છે. આ માર્બલની પણ એટલી જ ઉર્જા હોય છે.